આજ રોજ અષાઢી બીજે ગઢડા શામરાજી ગામે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ અને સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા હતા. આજ રોજ અષાઢી બીજે ખેડબ્રહ્મા તાલુકાના ગઢડા શામરાજી ગામે રથયાત્રાનું આયોજન કરાયું હતું અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યા હતા. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને લઈને રથયાત્રાનું માત્ર મંદિર પરિસરમાં જ આયોજન ટ્રસ્ટ પ્રમુખ અને ટ્રસ્ટી અને પૂજારી દ્વારા કરાયું હતું. કોરોના ગાઈડલાઇન પ્રમાણે ખેડબ્રહ્મા તાલુકાના ગઢડા શામરાજી ગામે આવેલા ભગવાન શામરિયાના આશરે 500 વર્ષ પ્રાચીન મંદિરની છે. ખેડબ્રહ્માથી અંબાજી જતાં પશ્ચિમ દિશામાં 8 કિલોમીટર અંદર ધરોઈ ડેમની પાસે ઊંચી ટેકરી ઉપર બિરાજમાન ભગવાન શામરાજીના દશાવતાર સાથેની પૂર્ણ કદની 5 ફૂટની શ્યામવર્ણની નયનરમ્ય પ્રતિમા ભક્તોને દર્શન કરવા અહીં સુધી ખેંચી લાવે છે. ગામની પૂર્વે દિશાની ટેકરી ઉપર આવેલું શિખરબંધ મંદિર ધરોઈ ડેમ જ્યારે પૂરેપૂરો ભરાયેલો હોય ત્યારે અસલ બેટ દ્વારકા જેવું ભાસે છે. અહીંયા અષાઢી બીજે રથયાત્રા નીકળતી હોય છે. મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. પરંતુ કોરોના મહામારીને લઈને આ વર્ષે રથયાત્રા મંદિર પરિસરમાં કાઢવામાં આવી હતી. અહીંની મૂર્તિની વિશેષતા એ છે કે ભગવાન વિષ્ણુના 10 અવતારોનું સુરેખ ચિત્રણ મૂર્તિ સ્વરૂપે કારા આરસમાં વિશાળ પ્રતિમાની આસપાસ બંને બાજુ દર્શાવાયું છે. ઈડર રાજ્યના ઇતિહાસ મુજબ ઈડરના મહારાવ રાજા રાણભાણ દ્વારા સંવત 1555માં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો. કેટલાક સંશોધકો આ મંદિરને સોલંકી યુગનું હોવાનું માને છે. અહીં આજરોજ અષાઢી બીજે રથયાત્રાનું આયોજન કરાયું હતું અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યા હતા. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને રથયાત્રાનું માત્ર મંદિર પરિસરમાં આયોજન ટ્રસ્ટ પ્રમુખ અને ટ્રસ્ટીઓ દ્વારા કરાયું હતું. કોરોના ગાઈડલાઇન મુજબ પૂજા અર્ચનામાં શ્રદ્ધાળુઓ ભાગ લીધો હતો. આ મંદિર ઈડરે પંચરત્નની એક આગવી ભૃગુ ઋષિ બ્રહ્માજી ગદાધર ચતુર્થે કલાનાથે પંચમ ભુવનેશ્વરમ ઈડર સ્ટેટના પંચરત્નો માગઢડા શામરાજી મંદિરનો પણ સમાવેશ થાય છે. રમેશ વૈષ્ણવ, JDS TV, ખેડબ્રહ્મા.